સુરતમાં આગ હોનારતમાં અનેક અમૂલ્ય જિંદગીઓ સ્વાહા થઈ ગઈ બાદ રાજ્યનું મ્યુનિસિપલ તંત્ર થોડું સળવળ્યું હોય તેવું આરંભમાં જોવા મળ્યું હતું. સરકારે અનેક શહેરોમાં બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી વ્યવસ્થા ચકાસવા સઘન ઝુંબેશ પણ હાથ ધરી હતી અને નોટિસો ફટકારવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ બધું આરંભે શુરી પ્રતિક્રિયા જેવું હવે લાગી રહ્યું છે, કેમ કે સુરતની એ ગોઝારી ઘટનાની જ્વાળા હજુ ઠરી ન ઠરી તે પહેલા એએમસીનું તંત્ર ઠરી ગયું છે. શહેરમાં અનેક જગ્યાએ ફાયર સેફટીની ચકાસણી કર્યાના દાવા કરતા એએમસીને અમે શહેરની જે કેવી ઇમારત દર્શાવીશું જ્યાં આગને આમંત્રણ આપતું વાયરિંગ લટકી રહ્યું છે, ઇમારત પર વીજળીના તાર લટકી રહ્યા છે અને આગને ગતિ આપે તેવા શેડ તણાઈ ગયા છે, છતાં તંત્રના ધ્યાને કશું આવ્યું નથી. હા, આ છે શહેરમાં અંકુર ચાર રસ્તા પાસે આવેલું અંકુર કોમર્શિયલ કોમ્પ્લેક્સ. અમારા રિયાલિટી ચેકમાં જે અમને જોવા મળ્યું તે તમે પણ જુઓ. સુરતની આગ બાદ જે રીતે તંત્ર હરકતમાં આવ્યું છે, પરંતુ હજુ સુધી પણ ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હું દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે જે અંકુર પાસે આવેલું આ જે આ અંકુર કોમ્પ્લેક્સ જે છે ત્યાં અનેક હાઈ ટેન્શન જે વાયરો છે તે લટકી રહ્યા છે. ખુલ્લેઆમ હાઈ ટેન્શન વાયરો જે છે તે જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક શેડ પણ જે છે તે ગેરકાયદેસર અહીં ઊભા કરી દેવામાં આવ્યા છે. મહત્વની બાબત એ કહી શકાય કે બે દિવસ પહેલાં જ અહીં જે સોનાની ભઠ્ઠી આવેલી હતી ત્રીજા માળે ત્યાં જ ભીષણ આગ લાગી હતી અને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ હજુ પણ જે કાયદેસર જે જોઈ શકાય છે કે ગેરકાયદેસર જે શેડ જે છે તે અહીં ઊભા કરી દેવામાં આવ્યા છે. અંકુર ચાર રસ્તા પાસે આવેલ આ અંકુર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં મોતના કેબલો ખુલ્લા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, આ કોમ્પ્લેક્સમાં બાળકોની ત્રણ હોસ્પિટલ અને ચાર ટ્યુશન ક્લાસીસ આવેલ છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 100 થી વધુ દુકાનો આવેલી છે, પરંતુ આ કોમ્પ્લેક્સમાં જ્યાં જુઓ ત્યાં માત્ર કેબલ લટકતા જોવા મળી રહ્યા છે, તો ગેરકાયદે શેડ પણ મોટી માત્રામાં ઊભા કરી દેવામાં આવ્યા છે. કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી સોનું ગાળવાની ભઠ્ઠીમાં 2 દિવસ પહેલા ભીષણ આગ લાગી હતી, જેમાં ઘણો સરસામાન બળીને ખાક થઈ ગયો હતો. આ ઘટના બાદ પણ તંત્ર ઉમટું જ રહ્યું છે અને મોતના કોમ્પ્લેક્સ પર કોઈ કાર્યવાહી નથી કરી. તો બીજી તરફ છેલ્લા 30 વર્ષથી આ ઇમારતમાં દુકાન અને ઓફિસો ધરાવતા નાગરિકો દ્વારા આ ઇમારતનું કોઈ મેન્ટેનન્સ નથી કરવામાં આવ્યું કે નથી રીવાયરિંગ કરવામાં આવ્યું તેવું ખુદ સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે. જીવને ઘણું બધું જોખમ છે, કારણ કે વાયરિંગ એટલું બધું લટકી રહ્યું છે અને મારું માનવું છે કે ફાયર સેફટી તો અહીંયા સારી છે જ, ફાયર સેફટીનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ 30 વર્ષ જૂનું કોમ્પ્લેક્સ છે, આ 30 વર્ષમાં આને કોઈ મેન્ટેન નથી કરવામાં આવ્યું, એટલે વાયરો એટલા બધા લટકે છે અને જે પણ મેન્ટેન કરવામાં આવે છે એ લેટેસ્ટ જોવામાં આવે, આધુનિકરણ કરવામાં આવ્યું છે, પણ વાયરિંગનું કે એનું કોઈનું ધ્યાન ગયું નથી એ બાજુમાં. તંત્રની ઘોર બેદરકારી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એએમસી તંત્ર શા માટે આ કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી નથી કરી રહ્યું? શું તંત્ર કોઈ મળતિયાઓ સાથે સાંઠગાંઠ કરી રહ્યું છે? એએમસીનું એસ્ટેટ વિભાગ આ ઇમારત પર ક્યારે કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ.